ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ યુદ્ધમાં ઘણા દેશોના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ભારત સરકારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલથી 212 ભારતીય નાગરિકોને આજે સવારે ફ્લાઇટમાં નવી દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઇઝરાયેલથી ભારત ઉડાન ભરેલા 2 ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઇઝરાયેલથી પોતાના દેશમાં પરત ફરી રહેલા મુસાફરોનું સ્વાગત કરવા એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીયો છે, તેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. હુમલામાં લગભગ 2,500 લોકોના મોત થયા છે, તો ભારત સરકારે ભારતીયોને અજય ઓપરેશન શરૂ કર્યું છે. ઇઝરાયેલથી ભારતીયોને પરત ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન હેઠળ ઇઝરાયેલથી 212 ભારતીય નાગરિકો પાછા ફર્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા વિવેક ચૌહાણ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી વિવેક, ઇઝરાયેલથી ભારતીય વિદ્યાર્થીઓ હાલ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા છે, તો ભારત દ્વારા અજય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, આના વિશે શું કહેશો? જી કિંજલ, ઇઝરાયેલમાં અને હમાસ વચ્ચે જે ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે તેનો આજે 7મો દિવસ છે. ત્યારે જે ભારતનું વિદેશ મંત્રાલય છે, જે ભારતીય જે છે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યો હતો. એના અંતર્ગત જે ઇઝરાયેલમાં ફસાયેલા જે સુરક્ષા જે ભારતીયો છે તેમને બહાર કાઢવા, તેમને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન અજય જે છે તેની શરૂઆતમાં જે મેલ છે, મેલ દ્વારા જે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયો છે તેને કેવી રીતે લાવવા અને તેને જે કોઓર્ડિનેશન કરવાનું કામ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી દિલ્હીથી ઇઝરાયેલથી દિલ્હી સુધી એક સ્પેશિયલ ફ્લાઇટ તૈયાર કરવામાં આવી હતી અને તેમાં 212 ભારતીયોને એક વિશેષ વિમાન લઈ અને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા હતા. અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. જી વિવેક, સમગ્ર વિગત બદલ આપનો આભાર.